સુદ એકમ પુરુષોત્તમ માસની કથામાં અધ્યાય પહેલો નેમી શરણમાં યજ્ઞ નેમી શરણમાં યજ્ઞ કરવાની ઈચ્છાથી ભૃગુ અગસ્ત્ય કપિલ કાત્યાન ગૌતમ કૌશિક અત્રિ ગર્ગ જમદિગિન ભારદ્વાજ સેનક જેમીની ઉર્લિક આદિ અનેક ઋષિઓ મુનિઓ અને તપસ્વીઓ પોતાના શિષ્યો સમુદાય સાથે એકત્ર થયા હતા તેઓ યજ્ઞ કરવાની તૈયારી કરી રહ્યા હતા તે સમયે શ્રી વ્યાસજીના શિષ્ય શ્રી સુદપુરાણી ત્યાં પોતાના શિષ્યો સાથે પધાર્યા તેમને જોતા ત્યાં એકત્ર થયેલ બધા મુનિ એકદમ ઊભા થઈ તેમનું વીટણી વળ્યા અને તેમને સમક્ષ કોઈ હિતકારક અને જગતનું કલ્યાણ થાય તેવી કથિ કથા સાંભળવાની ઈચ્છા વ્યક્ત કરી ઋષિ મુનિઓની કથા સાંભળવાની ઈચ્છા જાણી સુદપુરાણીએ કહ્યું હે મુનિ આપની આકાંક્ષા ઘણી ઉત્તમ ઉત્તમ છે છે જેનાથી જગતનું કલ્યાણ થાય હું પણ આવા કલ્યાણકારક ઉદ્દેશથી તીર્થયાત્રા અર્થા નીકળેલ છું હું પુષ્કર મથુરા પ્રયાગ કાશી ગયા બાદ તીર્થક્ષેત્રોમાં ગયો હતો પછી દક્ષિણમાં તથા પૂર્વમાં બધા તીર્થક્ષેત્ર ફરી બદ્રિકા આશ્રમ ગયો હતો ત્યાંના સરસ્વતી નદીના કિનારે આવેલ શીત ક્ષેત્ર ગયો હતો ત્યાંથી હસ્તિનાપુર ગયો હતો ત્યાં મને ખબર પડી કે રાજા પરીક્ષિત રાજપાટ છોડી ઋષિ સાપથી મુક્ત થવા ગંગાજીના કિનારે ગયા છે ત્યાં શ્રી વ્યાસજી સોળ વરસના દિગંબર અને તેજસ્વી પુત્ર શ્રી સુખદેવજીની કથા કહેવાની છે અહીં અનેક ઋષિમુનિઓ મુનિઓ તપસ્વીઓની કથા સાંભળવા એકત્ર થયા હતા હું પણ કથાનો લાભ લેવા આશયથી ત્યાં જઈ પહોંચ્યો એક ઊંચા આસન પર શ્રી સુખદેવજી બિરાજમાન હતા આસપાસમાં અનેક ઋષિમુનિઓ અને તપસ્વીઓ સાથે રાજા પરીક્ષિત પણ બેઠા હતા રાજા પરીક્ષિતે શ્રી સુખદેવજી સમક્ષ જીવન મુક્તિ થાય તેવી કથા સાંભળવાની વિનંતી કરી આ વિનંતીને માન આપી શ્રી સુખદેવજીએ શ્રીમદ ભાગવત કથાનો આરંભ કર્યો શ્રીમદ ભાગવત કથા સાત દિવસ ચાલેલ સાતમા દિવસે પરીક્ષિત રાજાએ જીવન મુક્તિ થઈને એ પ્રત્યક્ષ જોયું હતું